હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સવારે જે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં સ્ટડી કરેલું હતું એ જ લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ તમારી નોટબુકમાં રહે. બધા જ લોકો જોડાયેલા નથી હોતા અને તેમાં ઓડિયોનો પ્રોબ્લેમ પણ જોવા મળેલો છે, એટલા માટે અહીંયા લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટથી શરૂઆત કરું છું. લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટના કીવર્ડ્સ છે ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. તમને ચારે ચારની સેન્ટેન્સ પેટર્ન વાક્યરચના છે એ લખાવેલી છે, જોઈ શકો છો તમે. હવે ટુ ટુ હોય તો એ વસ્તુ યાદ રાખજો મિત્રો કે ટુ ટુ છે એનો અર્થ છે એ નકાર થાય છે. કેવી રીતે એ હું તમને હમણાં જ એક્ઝામ્પલ સાથે સમજાવીશ એટલે તમે જોઈ શકશો. હવે એમાં વાક્યરચના કેટલી કેવી રીતે હોય છે તો કે તમને મેઇન સેન્ટેન્સ આપેલું હોય છે, અડધું સેન્ટેન્સ જે આપણે કહીએ છીએ, એના પછી તમારે ટુ મૂકવાનું છે. હવે મેઇન સેન્ટેન્સમાં શું હોઈ શકે તમને એ પ્રશ્ન થશે, તો શું હોઈ શકે તો કે કરતા હોઈ શકે, પ્લસ ટુ બીનું રૂપ અથવા તો ક્રિયાપદ હોઈ શકે. એના પછી તમારે મૂકવાનું છે ટી ડબલ ઓ ટુ પ્લસ વિશેષણ પ્લસ ટી ઓ ટુ. ટુ મૂક્યા પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે. આ સાવ સામાન્ય નિયમ છે જે વારંવાર જ્યારે પણ તમને સમજાવવાનો આવે છે ત્યારે હું સમજાવું છું કે ટી ઓ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, એટલે કે એને ટુ બીનું રૂપ કહેવાય છે, એટલે એમાં કોઈ પણ ફેરફાર આવી શકે નહીં પ્લસ અન્ય શબ્દ. એના પછી જો તમે ઇનફવાળું વાક્ય જોશો તો ઇનફવાળા વાક્યમાં પણ મુખ્ય સેન્ટેન્સ, મુખ્ય વાક્ય એ જ રહેશે, મેઇન સેન્ટેન્સ આગળની જેમ જ. અહીંયા ફેરફાર એટલો છે કે તમારે શરૂઆતમાં વિશેષણ છે, વિશેષણ લખ્યા પછી ઇનફ, ઇનફ પછી મૂકવાનું છે ટી ઓ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. હવે ઇનફ છે એનો મોટા ભાગનો અર્થ છે એ હકારમાં જોવા મળે છે મિત્રો, એટલે તમે જ્યારે પણ ઇનફવાળા વાક્યો વાંચો ત્યારે એનો અર્થ જ્યારે તમે ગ્રહણ કરો છો ત્યારે એ મોટા ભાગે હકારમાં જોવા મળે છે. જેટલા પણ સેન્ટેન્સીસ છે એ તમે રિઝલ્ટ માટેના પ્રેક્ટિસ કરશો, હું તો એમ કહું છું કે રોજના તમારા 10 સેન્ટેન્સીસ છે એ કોઈ પણ લેંગ્વેજ ફંક્શનના તમે કરવા લાગો તો તમને બહુ ઇઝી પડશે. પછી એ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ગોતવાના હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય કે લેંગ્વેજ ફંક્શન ઓળખાવો, કોઈ પણ રીતે હોય પણ એક ગ્રામર પોઈન્ટ હું કરાવું એટલે એના ઓછામાં ઓછા 10 સેન્ટેન્સ છે એ તમે જો કરી લ્યો તો તમને એ ગ્રામર પોઈન્ટ છે એ ભૂલાય નહીં. આપણે આગળ જોશું કે સો ધેટવાળા વાક્ય છે એ બહુ વધારે પૂછાય છે, તો એમાં પણ મેઇન સેન્ટેન્સ તમને આપી દીધેલું હશે અડધું જ. કેટલું? તો કે આપણને ખબર જ છે કે કરતા હોય પ્લસ ક્રિયાપદ અથવા તો ટુ બીનું રૂપ પ્લસ તમારે મૂકવાનું છે સો, સો મૂક્યા પછી વિશેષણ, વિશેષણ મૂક્યા પછી ધેટ, ધેટ મૂક્યા પછી સર્વનામ. હવે જો મેઇન સેન્ટેન્સમાં તમને કર્તાનું નામ આપેલું હોય દાખલા તરીકે મોહિત, તો તમારે એની બદલે એનું સર્વનામ મૂકવું પડે. અને ક્યારેક વાક્યમાં કર્તા આપેલો ન હોય તો તમારે આઈ કર્તા છે એ દાખલ કરવો પડે, જે પણ મેં અત્યારના તમારા એક્ઝામ્પલમાં લખેલું છે એટલે તમે જોઈ શકશો. હવે સો ધેટવાળા વાક્ય છે એમાં ખાસ આગલું વાક્ય છે એનો અર્થ છે એ તમારે મનમાં વિચારી લેવાનો છે, એના આધારે મિત્રો તમારે કેન અથવા તો કુડ. કેવી રીતે? તો કે મેઇન સેન્ટેન્સમાં કર્તા પછી જો સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદ અથવા તો ટુબીનું રૂપ હોય તો કેન, જે કાલે મેં તમને કીધું હતું પર્પઝમાં, અને જો આગલા વાક્યમાં ક્રિયાપદ અથવા તો ટુબીનું રૂપ ભૂતકાળનું હોય તો કુડ મૂકવું. આ મૂક્યા પછી વાક્યના આધારે, વાક્યના આધારે મેં કૌંસમાં લખ્યું છે કે વાક્યમાં જો નકારની જરૂર દેખાય તો તમારે નોટ મૂકવું પડે, જો જરૂર ન જણાય તો તમારે નોટ મૂકવાનું નથી. આ વાક્ય પણ પ્રેક્ટિસમાં મેં તમને લખાવેલા છે. આ પણ એક્સરસાઇઝ હમણાં હું તમને બતાવું છું કે જેથી તમને ખ્યાલ આવી શકે
કેન અથવા તો કુડ મોડલ ઓક્ઝિલરી છે, એના પછી પણ મૂળ ક્રિયાપદ જ આવે પ્લસ અન્ય શબ્દ. એના પછી છે છેલ્લો વર્ડ રિઝલ્ટ માટેનો, અને એ છે સચ ધેટ. એ વાક્ય છે, એમાં પણ મેઇન સેન્ટેન્સ છે. મેઇન સેન્ટેન્સ એટલે કે કર્તા અને ક્રિયાપદ, અથવા તો કર્તા અને ટુ બી. એના પછી તમારે મૂકવાનું છે સચ, સચ પછી ફરજિયાત એ અથવા તો એન આર્ટિકલ. એ અથવા તો એન આર્ટિકલ કોને જોઈને પસંદ કરશો? તો કે વિશેષણ જે છે એને આધારે. દાખલા તરીકે એટ્રેક્ટિવ હોય તો એ આવે, કે એન એ તમને ખબર જ છે, તો એટ્રેક્ટિવ વિશેષણ છે તો એન આવશે. પણ જો ત્યાં બિગ વિશેષણ હશે તો એ આવશે. વિશેષણ પછી વિશેષણ જેને લાગ્યું હશે એ નાઉન એટલે કે નામ પણ ત્યાં હશે. દાખલા તરીકે બિગ હાઉસ છે તો હાઉસ છે એ નામ છે. અટ્રેક્ટિવ પોઝિશન છે તો પોઝિશન છે એ નામ છે. તો એવી રીતે તમને નાઉન અથવા તો નામ આપેલું હશે, અથવા તો તમારે લખવું પણ પડશે. જો આટલું વાક્ય આપી દીધેલું હોય તો પણ બની શકે છે, તો તમારે ધેટ કન્જક્શનથી આગલું વાક્ય લખવાનું રહેશે. ન આપ્યું હોય તો સચથી જોડીને લખવાનું રહેશે. બે રીતે પૂછાય છે. સો ધેટમાં પણ એવી જ પૂછાય છે. દાખલા તરીકે પૂછાણું હોય ધ ટી ઇઝ સો હોટ, આટલું પૂછાઈ ગયું હોય તો તમારે ધેટ કન્જક્શનથી જોડવાનું રહે. એવી જ રીતે તમારે પૂછાઈ ગયું હોય હી આસ્ક્ડ મી સચ ડિફિકલ્ટ ક્વેશ્ચન, તો ત્યાં સુધી પૂછાઈ ગયું હોય તો તમારે ધેટથી જોડવાનું રહે. એટલે તમને કેટલું વાક્ય પૂછાય છે એના આધારે તમારે આગલું વાક્ય છે એ બનાવવાનું રહેશે. પણ સો ધેટ અને સચ ધેટમાં ધેટ કન્જક્શન છે. ધેટ કન્જક્શન મૂક્યા પછી સચ ધેટ માટે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. અહીંયા મેં તમારી સામે પાંચ વાક્ય લખેલા છે. પહેલું વાક્ય છે, મેં એક જ વાક્ય લીધેલું છે જેને હું આવી રીતે પ્રેઝન્ટ તમારી સામે કરી શકું એમ છું. આપણે બીજા વાક્ય છે એ એક્સરસાઇઝમાં આપેલા છે, એના આધારે તમે પ્રેક્ટિસ કરશો અને કાલે મને બતાવશો. પહેલું વાક્ય છે ધ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ટુ કોસ્ટલી, ટુ કોસ્ટલી એટલે શું? વાક્યનો અર્થ અહીંયા સુધીનો શું નીકળે છે? તો કે ધ ડ્રેસ ઇઝ એટલે એટલું મેઇન સેન્ટેન્સ થઈ ગયું. એના પછી તમે શું મૂકો છો? તો કે ટી ડબલ ઓ ટુ પ્લસ વિશેષણ કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘું. તો હું એવી રીતે બોલી શકું છું કે આ ડ્રેસ એટલો મોંઘો છે. શેના માટે મોંઘો છે? ટુ બાય, ખરીદવા માટે. આ ડ્રેસ ખરીદવા માટે મોંઘો છે, એટલા માટે ખરીદી શકાતો નથી. જો અહીંયા રિઝલ્ટ છે એ તમારે વિચારવાનું છે કે અહીંયા ટુ વાળા વાક્યમાં કે ઇનફ વાળા વાક્યમાં ક્યાંય નોટનો ઉપયોગ થતો નથી મિત્રો, છતાં પણ એનો અર્થ હકાર અને નકાર શું કામ થાય છે. એટલા માટે હું બોલું છું કે ડ્રેસ એટલો મોંઘો છે. તો મોંઘો છે તો શું નથી થઈ શકતું? તો કે ખરીદી શકાતો નથી. તો ખરીદવા માટે ડ્રેસ ખૂબ જ મોંઘો છે, આવું વાક્ય મેં બનાવેલું છે. હવે એ જ વાક્યને જો મારે ઇનફથી બનાવવું હશે તો ઇનફનો અર્થ છે એ પોઝિટિવ થાય છે. એટલે મારે ક્યાં ફેરફાર કરવાનો છે મિત્રો? તો કે મેં વિશેષણ જો બદલાવી નાખ્યું છે, એની વાક્ય રચના છે ધ ડ્રેસ, મુખ્ય વાક્ય આપી દીધેલું છે ધ ડ્રેસ ઇઝ, એટલું આપી દીધેલું છે. ઇનફવાળી વાક્ય રચના શું છે? તો કે વિશેષણ વત્તા ઇનફ વત્તા ટુ વત્તા બાય. ધ ડ્રેસ ઇઝ ચીપ ઇનફ ટુ બાય, એ ડ્રેસ એટલો સસ્તો છે કે ખરીદી શકાય છે. જો તમે આ બેમાં ફેરફાર જોશો તો તમને ખબર પડશે ટુ કોસ્ટલી ટુ બાય એન્ડ ચીપ ઇનફ ટુ બાય. તો એક છે ઉપલું વાક્ય છે એ નેગેટિવ અર્થવાળું થાય છે, બીજું વાક્ય ઇનફવાળું વાક્ય છે એ પોઝિટિવ અર્થવાળું થાય છે. એના પછી સોધેટવાળું વાક્ય મેં બે રીતે બનાવેલું છે એ જોઈ શકો છો. ધ ડ્રેસ ઇઝ સો ચીપ, અહીંયા મેં વાક્ય બનાવેલું છે કારણ કે મેં તમને આગળ કીધું હતું કે ક્યાંક નોટ મૂકવું પડે વાક્યના આધારે, ક્યાંક તમે એમને એમ પણ લખી શકો છો. તો આ વાક્ય છે એ જુઓ, ધ ડ્રેસ ઇઝ સો ચીપ, ડ્રેસ એટલો સસ્તો છે ધેટ આઈ કેન બાય ઇટ.
સમજાય છે. હવે અહીંયા એ પણ જોવો, ધ ડ્રેસ ઇઝ, તો ડ્રેસ છે એ કરતા હોઈ શકે પણ એ પોતાની મેળે ખરીદાઈ ન જાય, એટલે મેં અહીંયા ધેટ પછી સર્વનામ મૂકેલું છે આઈ. હવે દાખલા તરીકે નિયા શબ્દ હોય મિસ્ટર દવે ઇઝ, જો મેં તમને એક્સરસાઇઝમાં જી વાક્ય આપેલું છે એમાં મેં લખ્યું છે મિસ્ટર દવે ઇઝ, તો એના આધારે તમે ધેટ પછી સર્વનામ શું મૂકશો, તો કે હી, સમજાય છે. પણ ડ્રેસ છે એ પોતાની મેળે ખરીદાતો નથી, એટલે મેં ત્યાં સર્વનામ મૂકેલું છે આઈ. ધ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ, ડ્રેસ એટલો સસ્તો છે કે હું ખરીદી શકું છું. એ જ વાક્યને મેં નોટવાળા વાક્યમાં પણ ફેરવેલું છે, એ જોઈ લઈએ. ધ ડ્રેસ ઇઝ સો કોસ્ટલી, ડ્રેસ એટલો બધો મોંઘો છે ધેટ આઈ કેન નોટ બાય ઇટ. હવે કેન શું કામ આવ્યું તો તમને ખબર પડી જ ગઈ હશે કે આગળ ઇઝ છે એટલે આગલું વાક્ય વર્તમાનનું હોય તો પાછળ આપણે કેન લખવાનું, આગલું વાક્ય ભૂતકાળનું હોય તો પાછળ આપણે કુડ લખવાનું. પછી સચ ધેટવાળા વાક્યને જોઈ લઈએ. ધ ટીચર ગેવ સચ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ, ધ ટીચર ગેવ આટલું મુખ્ય વાક્ય આપેલું છે, એના પછી સચ મૂકવાનું છે, એ અથવા તો એન આર્ટિકલ મૂકવાનો છે. એ કોના આધારે મૂકશું, તો કે વિશેષણના આધારે મૂકશું, તો ઇન્ટરેસ્ટિંગ વિશેષણ છે એટલે મેં એન આર્ટિકલ મૂક્યો. વિશેષણ પછી આપેલું હશે નાઉન, નામ પ્રોજેક્ટથી નામ છે એને ધેટથી જોડવાનું છે. પછી કર્તા મૂકેલો છે એવરીવન, ક્રિયાપદ મૂકેલું છે. હવે ક્રિયાપદ મેં એન્જોયડ શું કામ મૂક્યું હશે, કારણ કે આગલા વાક્યમાં ગેવ છે એ ભૂતકાળ છે એટલે પાછળ મેં ભૂતકાળનું ક્રિયાપદ લખેલું છે. અહીંયા કોઈને તકલીફ હોય તો કાલે આપણે સવારના મળીએ જ છીએ ઓનલાઈન માઇક્રોસોફ્ટ ટીમ્સમાં. ચાર વાક્ય મેં તમારા પ્રેક્ટિસ માટે આપેલા છે મિત્રો, એ તમારે કાલે કરી લેવાના છે, અને એના આધારે ક્યાંય પણ તકલીફ હોય તો શરૂઆતની 5 મિનિટ છે એ આપણે એના માટે ફાળવીશું અને પછી હું નેક્સ્ટ ટોપિક ચાલુ કરીશ.